નિર્લજ અને નફટ એવી ગોડસે સમર્થક ફરી ઘૂણવા લાગ્યા છે ત્યારે જામનગરમાં ઘરે ઘરે જઈને હિન્દુ સેના નફટ બની ગોડસે ગાથાનું આયોજન કરવાની હતી ત્યારે ગોડસે ગાથાને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે અને ગાંધીના ગુજરાતમાં શાંતિ ડહોળવાનું અને યુવાઓને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ કરાતા શખ્સો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે ત્યારે હિન્દુ સેના નામના સંગઠને હત્યારા ગોડસેને મહાન ગણાવ્યો હતો। થોડા સમય પહેલા જ ગોડસેની પ્રતિમા ખુલ્લી મુકાતા ભારે વિવાદ થયો હતો અને બાદમાં આ પ્રતિમાને કોંગ્રેસે તોડી નાખી હતી। ગાંધીના ગુજરાતમાં ગાંધીજીનું આ ત્રીજી વાર જામનગર ખાતે હું તું ને રતનીઓ બની બેઠેલી હિન્દુ સેનાના નામે અપમાન થઈ રહ્યું છે। કોંગ્રેસ આને કોઈ દી સાખી ના લે અને સાખી પણ નહીં લે। આજરોજ જામનગરના ચાર્જમાં જે પાંડ્યા સાહેબ એસપી તરીકે છે ત્યારે અમે જે આ લોકોએ બે દિવસ પહેલાં જ એક પર્સનલ જગ્યાએ ગોડસેની ગાથાનું આયોજન કર્યું છે। આ આયોજન પાછળનો મુખ્ય હેતુ એનો જામનગરનું વાતાવરણ બગાડવાનો છે, યુવાનોને ગેરમાર્ગે દોરવાનો છે અને આની પાછળ જોતા એવું લાગે છે છેલ્લા ત્રણ મહિનાથી આ બનાવ બને છે। ભારતીય જનતા પાર્ટીનો જામનગરનો એક પણ ધારાસભ્યો સાંસદ સભ્યો જામનગર ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતાએ કેમ આંગળી ઉપાડી નથી કે આ કાર્યક્રમ બંધ થવા જોઈએ। સીધે સીધો મુદ્દો આની પાછળ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જોડાયેલી છે।